કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. આ અંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોદાણીએ ઉઠાવ્યો હતો, જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસ ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી, જે બાદ બીજા દિવસે એટલે કે આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ટેકેદારો હાજર ન થતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું છે. મળતી માહિતી દિનેશ જોદાણીએ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ઓગે નહીં હોવા અંગે કહ્યું હતું, ત્યારે કુંભાણી દ્વારા એક દિવસની માંગણી કરવામાં આવી છે, ત્યારે આજે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે તેમના ટેકેદારોએ કોઈ આતોપતો નથી, ત્યારે કુંભાણી દ્વારા આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ચૂંટણી લડાય તે પહેલાં જ કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ટેકેદારો સંપર્ક વિહોણા બન્યા હોવાના કારણે ચર્ચામાં હતા, તેમનું ઉમેદવારી પત્ર રદ થઈ ગયું છે. તપાસ બાદ જે સુરત કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે મામલે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિંદા કરી છે. ફોર્મ રદ મામલે નવસારીના ઉમેદવાર નૈશદ દેસાઈ આક્ષેપો કરીને ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યાની વાત કરી છે. પાસ કર્યું છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે, પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માન્ય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર, સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે, અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. 10 વાગે અમારી રજૂઆત પતી ગયેલી અને સાહેબે કહ્યું કે હું 11 પહેલાં ઓર્ડર કરી દઈશ. 11 પહેલાં ઓર્ડર નહોતો થયો, અમે રાહ જોતા હતા, અત્યારે ઓર્ડર કર્યો છે. અને નિલેશ કુંભાણીના 3-3 ફોર્મ રદ કર્યા છે, અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે. ઓર્ડર કોપી મારી પાસે છે, અભ્યાસ કરવાનું બાકી છે. પાર્ટી નક્કી કરશે, પાર્ટી નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે. ઉલટ તપાસ તો જવા દો, અમારી કોઈ વાત માનવામાં આવી નથી. હાઈકોર્ટમાં જવાની વાત હતી, શું કહેશો? એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે. પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે. તમારા તરફે શું શું દલીલ કરવામાં આવી? અમારા તરફે તો ઘણી બધી દલીલ કરી, મેં 1.25 કલાક દલીલ કરી છે, જેની મેં PDF બધા મિત્રોને મોકલી આપી છે. મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલાના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી, એ અરજી ના મંજૂર કરેલી, અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવે. હવે કંઈ નહીં, ઓર્ડર થઈ ગયો છે, ઉપર ચેલેન્જ કરવું પડે. ટેકેદાર ક્યાંથી હાજર રહી? ગઈકાલે ટેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય,
એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં ચારો ચાર ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો તમે. એવિડન્સ એક્ટની સેક્શન 73 કે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાય કરી શકે છે, કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. સામેથી કોઈ મુદ્દો હતો, સામેથી ખાલી છે તે એક જ વસ્તુ કહી કે જે છે ઠેકેદારો આવીને કહી ગયા. અરે મેં કહ્યું કે આશીષભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું, અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ટેકેદારો એ જે દરખાસ્તમાં સહી કરી હતી, એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ આમાં મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે, એના એ જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ, અને એણે એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એણે રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો, 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો. અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા, 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1.5 કલાક દલીલ ચાલી, ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે, અને બંનેના ફોર્મ 7-8-9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે, અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ઠેકેદારો ઓનલાઈન હાજર થયા હતા, રૂબરૂ હાજર થયા હતા. શું કહો છો તમે? એમ ટેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા કે રૂબરૂ? એ જાતે પોતે આવ્યા હતા, કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી, અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. આપણને હા એ વાત તદ્દન ખોટી છે, અમને એ બાબતની કંઈ ખબર નથી. આ તો કોંગ્રેસના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે, એટલે આ ઇસ્યુ ઉભો થયો છે. અમારામાં કોઈ ભાજપ ઉપર આરોપ થઈ રહ્યો છે સીધો મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે, મારી જવાબદારી. હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 12-8-9 ઉમેદવાર બાકી છે, ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ તરીકે ચાલે છે. આમાં મારી મહેનત કોઈ નથી, જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી, એના ઉપર કલેક્ટરશ્રી નિર્ણય કર્યો. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દે પણ જાતે જ આવ્યા હતા એ લોકો. ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દિનમાં જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.